અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબેલા યુવકની શોધખોળ છતાં સોમવારે સાંજ સુધી તેની ભાળ મળી ન હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ગળખોળ પાટિયા વિસ્તારના બજરંગનગરમાં રહેતો 25 વર્ષીય યુવાન ફૂલચંદ મોરિયા રવિવારે સાંજે ગણેશ વિસર્જન માટે અંકલેશ્વર ગોલ્ડન બ્રિજમાં છેડી ગયો હતો ત્યારે ડૂબી જતા લાપતા થયો હતો. આ ઘટનાના પગલે સ્થાનિક તરવૈયા, પોલીસ, અંકલેશ્વર નગરપાલિકા તથા ડીપીએમસીની ટીમ વગેરે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. રાત્રે તલાશ અભિયાન સમેટી લેવાયા બાદ સોમવારે વહેલી સવારથી અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભાગોરા, મામલતદાર અંકલેશ્વર નગરપાલિકા તથા ડીપીએમસીની ટીમો તેમજ સ્થાનિક તરવૈયાઓ અને નૌકાઓ પુનઃ ફૂલચંદ મોરિયાની તપાસમાં લાગી હતી. જોકે મોડી સાંજ સુધી કોઈ જ ભાળ મળી ન હતી. આ અંગે એસડીએમ ભગોરાએ જણાવ્યું હતું કે ગોલ્ડન બ્રિજથી સરફુદ્દીન ગામથી આવડ સુધી બોટ દ્વારા બંને કાંઠે હાલ શોધખોળ ચલાવાઈ રહી છે. દરમિયાન ફૂલચંદ મોરિયાના પરિવારમાં આ ઘટનાના પગલે શોકની લહેરખી ફેલાઈ જવા પામી છે. બીજી તરફ ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાની કે તણાઈ જવાની ઘટનાઓ ન બને એ માટે સંપૂર્ણ રીતે સજ્જ હોવાની ગુલબાંગો ફેંકતા તંત્ર સામે પરિવારજનોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. રવિવારે સાંજે 5 વાગ્યે ફૂલચંદ મોરિયા ડૂબી ગયો હોવા છતાં અજવાળામાં પણ તરવૈયાઓ એને શોધી શક્યા ન હતા. એ પણ ક્યાંક તંત્રની જ લાપરવાહી હોવાની લાગણી પરિજનો અનુભવી રહ્યા છે. ગઈકાલે ગોલ્ડન બ્રિજની બાજુમાં ગણપતિ વિસર્જન પ્રસંગે અંદાળા ગામના અંદાજિત 25 વર્ષની ઉંમરના મોરિયો કરી અને ફૂલચંદભાઈનું અત્રે વિસર્જન વખતે અચૂકતા અજાણતા ડૂબી ગયેલ છે. એના માટે ફાયર બ્રિગેડ, ડીપીએમસી, નગરપાલિકા અંકલેશ્વર અને પાંદોલી ફાયર સ્ટેશન દ્વારા 3 ટીમો કામે લગાડી હતી. એ જ ટીમો અત્યારે ફરીથી કુલ 21 જણાની અત્યારે કામે લગાડી 3 અલગ અલગ બોટ રાખી અને 3 અલગ અલગ જગ્યાએ મિડલમાં નદીના પૂર્વ બાજુ, નદીના પશ્ચિમ બાજુ અત્યારે સંશોધન શોધખોળ માટેની કયા ટીમો કાર્યરત છે. અને અત્યારે અમારી જોડે મામલતદાર શ્રી અંકલેશ્વર અને પીઆઈ શ્રી અમીન સાહેબ અને નાયબ મામલતદાર શ્રી મનુભાઈ અને અહીંયા ગામજનો, ગામના સરપંચ શ્રી અને ગામજનો અને જે ભાઈ ગુમ થયા છે એના રિલેટિવ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને અમે આ વહીવટી તંત્ર દ્વારા શોધખોળની અંદર તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ.